जामनगर में महिला अने बाळ विकास अधिकारी दादागिरी सामे रजूआत करवा आवेला लोको साथे माथाकूट पण सर्जे। महिला अने बाळ अधिकारी पूजा डोडिया द्वारा दादागिरी कराई होवानो आक्षेप करवामां आवे छे। मीडिया कर्मीओ साथे पण अधिकारीए गैरवर्तणूक करी होवानी माहिती मळी रही छे। आ अधिकारी कोईनुं सांभळता न होवानो पण आक्षेप करवामां आव्यो। सरकारी कचेरी में रजूआत करवा आवेली महिलाओं साथे आ सरकारी महिला कर्मचारी नी माथाकूट सामे आवी અમે લોકો સંયુક્ત માનવ અધિકાર સમિતિમાંથી આવીએ છીએ। અમને એક ફરિયાદ મળેલી હતી કે અમુક બહેનોને છૂટા કરી દીધા। એ બહેનની ફરિયાદ હતી કે મને નથી છૂટા કરવાનો સર્ટિફિકેટ આપતા, નથી સર્વિસ સર્ટિફિકેટ આપતા। તો અમે લોકો વારંવાર રજૂઆત કરી મહિલા બાળ અધિકારીને શ્રી ડોડિયા મેડમને। અમે લોકો આજે એના રિગાર્ડિંગમાં આવેદન દેવા આવ્યા છે। અમારી આખી ટીમ તો એમ કે છે કે આવેદન હું નથી લેવાની, તમારે જ્યાં જવું અહીંયા જેવો ચેમ્બરમાં જઈને અમે વાત કરી, રામધૂન બોલાવી, તમે લોકો જઈ શકો છો, મીડિયા પાસે મીડિયા બી છે। તો એ ઉલટાનું એવું કહે છે કે હું પોલીસ ફરિયાદ કરી દઈને મારી ઉપર હાથાપાઈ કરી, આ લોકો મને આવીને માર્યું, તમે એક પણ એની જોઈ શકો છો, અમે કોઈ રામધૂન સિવાય કાંઈ છે નહીં, તમે મીડિયા લોકો જોઈ શકો છો, તમારી પાસે પણ વિડીયો છે। અમે ખાલી રામધૂન બોલાવી અને પ્રેમથી એટલું જ કહેવા માગીએ છીએ કે મેડમ તમે અમારું આવેદન લઈ લો, બીજું કાંઈ અમારે કામ નથી। તો એવું કહે છે મારી ઓફિસમાં કોઈ ગરવું નહીં, તો શું સરકારી ઓફિસ અધિકારીઓને એટલા માટે આપી છે કે પ્રજાને કામ નહીં આવવાનું, પ્રજાના પગાર લઈ પ્રજાના પૈસે પગાર લે છે, તો પ્રજાના કામ માટે જ ઓફિસ ખોલી છે, તો પછી સરકારી ઓફિસ બંધ કરી દેવી જોઈએ જો જવાબ ના દેવા હોય, આવેદન ના દેવા હોય તો। અધિકારી દ્વારા અમારા બે ત્રણ કર્મચારીને મોબાઈલ જટી લીધા, એવું કહેવામાં આવે છે બધા મોબાઈલ બહાર રાખીને આવજો, મારી ઓફિસમાં એવો કોઈ જીઆર હોય તો અમને આપે, અમે મેડમને એ પણ કીધું કે મેડમ એવો કોઈ જીઆર હોય તો અમને આપો કે મોબાઈલ લઈને સરકારી અધિકારી ઓફિસમાં ના આવો। બસ અમે આગળ અમારા ઉપર અધિકારીઓને વાત કરી, અમારા ટીમને અમે ઉપર ગાંધીનગર સુધી મુખ્યમંત્રી કાર્યાલય અને મંત્રીશ્રીને પણ રજૂઆત કરશું, કલેક્ટર સાહેબને યોગ્ય નિકાલ આપે, આ બેનની એવી દબંગાઈ છે, તમે મીડિયા પણ જોઈ શકો છો, કોઈને પણ અંદર ફોન લઈને નહીં આવવાનું, આવેદન હું નહીં લઉં, તમારે થાય કરી લેજો, ઉલટાનું એવું કહે છે હું તમારી પર કેસ કરી દઈશ, તમે મારા પર હાથાપાઈ કરી દો।